તાલુકાના મિલુસણના આરોગ્ય કેન્દ્રમાં ગાંડા બાવળનું સામ્રાજ્ય. આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સમયસર હાજર રહેતા નથી. સરસ્વતી તાલુકાના મિલુસણ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર આવેલ છે. હેલ્થ સેન્ટર આજુબાજુના ગામોનું સેન્ટર છે, છતાં દવાખાનું ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. આજુબાજુ આળા બાવળિયાના જૂથ વચ્ચે આરોગ્ય કેન્દ્ર દવાખાનું દેખાતું નથી, અને છતાં તેનું બોર્ડ લગાવેલ દેખાતું નથી. એક બાજુ સરકાર આરોગ્યની સ્વચ્છતા અભિયાન ચાલી રહી છે, અને એક બાજુ આરોગ્ય ખાતું બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે. ટાઈમે કોઈ અધિકારી હાજર હોતા નથી. એક બાજુ હવામાન ખાતાએ આગાહી આપી છે, ડોક્ટરોને તાકીદ કરેલા છે કે હાજર રહેવું, તો છતાં કોઈ હાજર રહેતા નથી. એવા શ્રી વી કે ડાભાની. કોસા પેટા સેન્ટરમાં આવેલું છે આરોગ્ય કેન્દ્ર. જો ડૉક્ટરો ટાઈમે હાજર રહેતા નહીં, એમને મન ફાવે ત્યાં આવે અને જઈ, અને ત્યાં આગળ બાવળિયા બહુ ઊભી ગયા છે, અને જે બોર્ડ એમનું લગાવેલું છે ને તો પણ બિલકુલ બોર્ડ દેખાતું નહીં, અને આરોગ્ય સેન્ટરની અંદર બહુ ગંદકી થઈ ગઈ છે, અંદર ટાઈસું તૂટી ગઈ છે. તો આ લોકો કશું કરાવતા છે નહીં, અને ગાંડા બાવળ બહુ ઊભી ગયા છે, એટલે ત્યાં લોકોને જવું હોય તો પણ ડર લાગે છે. એટલે આના માટે આ મીડિયાના માધ્યમથી આ લોકોને તાકીદ કરું છું કે આનાથી ઉપલા અધિકારીઓને જાણ કરીને આ લોકો પગલાં લેવા. ઓકે, આપનું શુભ નામ જણાવો. મારું શુભ નામ રબારી મોતીભાઈ રાજાભાઈ, ગામ મેલુસણ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. ઓકે.